स्वस्ति न इंद्रो रदसवाहा स्वस्ति न पूखा विश्ववेदाहा स्वस्ति न अक्षाक्षर्यो अरिष्टनेमि बृहस्पतिर्दधातु। चलो नमस्कार विद्यार्थियों, कंकुना करी लीधा, चैप्टर नंबर 14 आपणे स्टार्ट करिए, बराबर छे? चलो एक हाथमां ચોક લઈ લો અને સરસ મજાનું ચેપ્ટર નંબર 14 આંકડા શાસ્ત્ર શરૂ કરી દો। ઓમ નમઃ स्वाहा। चलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 14 एकदम सेला में सेलो चैप्टर होय, धोरण 10 ની અંદર 6 માર્ક્સ નું ચેપ્ટર, 1 માર્ક્સ નું એક, 2 માર્ક્સ નું એક, 3 માર્ક્સ નું। જો આ ચેપ્ટર માં એક પણ માર્ક્સ જાય તો સમજી લેવાનું કે 10 માં ની અંદર આપડા 33 માર્ક્સ 100 માંથી નહીં થાય, સમજ પડી? તો એટલું સેલા માં સેલો ચેપ્ટર, આપડા શાસ્ત્ર માં એક પણ માર્ક્સ કપાવો જોઈએ નહીં, કંકુ ના થઈ ગયા। चलो सर मुहूर्त थी गयु चैप्टर नंबर 14 थी स्टार्ट करिए। तो तमने थोड़ा थोड़ा आइडिया हे कि आंकड़ा शास्त्र ने अंदर आवे छे, याद करो धोरण 9 ની અંદર, धोरण 9 ની અંદર આપણે આંકડા શાસ્ત્ર વિશે થોડી થોડી માહિતી મેળવી હતી કે શું હતું એની અંદર, મધ્યક, મધ્યસ્થ, બહુલક આ બધી વાત કરી હતી। કઈ કઈ વાત હતી? મધ્યક, મધ્યસ્થ, બહુલક। પણ કોઈને યાદ હોય તો આ બધી વાત છે ને આપણે મધ્યોની સ્થિતિમાનના માપો કહેવાય છે, તો બધાને ખબર જ હશે। હવે આ બધી વાત હતી ધોરણ 9 માં આપણે અવર્ગીકૃત માહિતી માટે કરી હતી। અવર્ગીકૃત માહિતી હોય પાછો શબ્દ આવો અવર્ગીકૃત, એટલે કેવી માહિતી અવર્ગીકૃત? એટલે કે માનો કે તમને કોઈક સર્વે કરવાનું કીધું હોય ને 50 ઘરનો તમે સર્વે કરો અને 50 એ 50 અવલોકન અલગ અલગ રીતે લખાવો, તો એ જે માહિતી થઈ કેવી થઈ? અવર્ગીકૃત થઈ। પણ બીજી વાત કરીએ કે વર્ગીકૃત માહિતી, તો વર્ગીકૃત માહિતી એટલે કે જે તમે 50 ઘરનો જે સર્વે કર્યો કોઈ પણ બાબતે, તબીબી હોય કે કોઈ પણ રીતે, તો એ 50 ઘરને તમે કોઈ વર્ગ વર્ગીકરણ કર્યું, તમે સાયન્સમાં બધા વર્ગીકરણ કરો છો, બરાબર છે? આ જીવો તે જીવો અને બરાબર, તો એ જ રીતે આની અંદર વર્ગીકરણ કરો, તો આ કઈ માહિતી થશે? વર્ગીકૃત। તો ધોરણ 9 માં જે તમે અભ્યાસ કર્યો એ કઈ હતી? અવર્ગીકૃત। 10માં માં આપણે જે અભ્યાસ કરવાનો છે તે બધી કોના માટે કરવાનો છે? વર્ગીકૃત માહિતી માટે કરવાનો છે। ઓકે, તો ચેપ્ટર ની અંદર ટોટલ 4 વસ્તુ છે, મધ્યક, મધ્યસ્થ, બહુલક, અને હજી એક છેલ્લે આવે છે તે થી વધુ અને થી ઓછું ના ઓજી વક્ર આવે છે। આ બધી વાત છે સંચય આવૃત્તિમાં થાય, બરાબર? તો બધી જ વાત આપણે ડિટેલમાં ખૂબ જાશું, બધાના સૂત્ર જોશું, સૂત્ર કઈ રીતે આવે છે એ પણ સમજવાની ટ્રાય કરશું, દાખલા ની અંદર ક્યારે કયું સૂત્ર ઉપયોગમાં લેવું એ પણ આપણે આની અંદર જોશું, બરાબર? તો આજે આપણે સ્ટાર્ટિંગ કરીએ આપણો લોક લાડીલો મધ્યક થી, કે ભાઈ મધ્યક કોને કહેવાય, શું છે મધ્યક? તો યાદ કરો 9મા ધોરણમાં આપણે થોડું થોડું મધ્યક વિશે શીખી ગયા હતા, અને 9મા કરતા આપણે 5મા ધોરણમાં જ્યારે હતા ત્યારે સરાસરી આવતી, યાદ છે કોઈને? શું આવતું તો? સરાસરી। સરાસરીનો મતલબ ખબર હોય તો એ જ વસ્તુ મધ્યક થઈ, શું થયું? જે સરાસરી, માનો કે 5 અવલોકન આવતો તો આપણે 5 અવલોકન ની કોઈ મધ્ય ની કિંમત એવી વાત કરી હતી સરાસરી ની અંદર, તો ખબર તો બેટ્સમેન 5 ઇનિંગ ની અંદર આટલા રન કરે છે તો એના સરેરાશ રન કેટલા હશે, તો એ વાત સરાસરી છે, એ જ વસ્તુ શેમાં છે? મધ્યક ની અંદર છે। તો સ્ટાર્ટ કરીએ મધ્યક કોના માટે? વર્ગીકૃત માહિતી। ચાલો, તો સૌથી પહેલા તો તમારે મધ્યક શોધે તમારી પાસે અવલોકન હોવો જોઈએ, શું હોવું જોઈએ? અવલોકન। સ્ટાર્ટ કરીએ કે માનો કે આપણી પાસે અવલોકન છે x1 x2 x3 ચોક રોતો છે, ઓકે, x4 આ રીતે કોઈ અવલોકન છે। હવે વર્ગીકૃત એટલે શું? તો હું તમને કહું કે માનો કે અવલોકન છે 1 2 3 4 5, 1 થી 3 વાર રિપીટ થાય છે, 2 થી 4 વાર રિપીટ થાય છે, 3 થી 6 વાર રિપીટ થાય છે, 4 થી 2 વાર, 5 થી 1 વાર, બરાબર? તો આ કોઈ એક વર્ગીકરણ થઈ ગયું કે કોઈ એક અંક છે એ કેટલી વાર આવે છે? 3 વાર, તો આ શું થઈ ગઈ? આવૃત્તિ। આ શું થઈ ગયું? તમારી અવલોકનની કિંમત, બરાબર? તો 2 થી 4 વાર આવે છે, 3 થી 6 વાર આવે છે, તો આ રીતે જે છે એમાં મધ્યક શોધવું હોય તો કઈ રીતે? તો આપણે અવલોકન લઈએ કે x1 x2 x3 x4 આ રીતના કોઈ અવલોકન છે,
અને તેને અનુરૂપ F1 F2 Fn Xn આ રીતે શું છે આવૃત્તિ બરાબર તો મધ્ય કઈ રીતે શોધો ચાલો તો આપણે કઈ રીતે મધ્ય શોધતા હતા તો યાદ કરો 3 એક 3 5 2 સોરી 4 2 8 18 8 5 બરાબર છે એટલે કે અવલોકન અને આવૃત્તિનો ગુણાકાર કર્યો અને ત્યાર બાદ એની આવૃત્તિના સરવાળા વડે એનો ભાગાકાર કરી એટલે કે 3 ને 4 7 ને 6 13 ને 2 15 ને 16 આ બધાનો સરવાળો કરો એટલે કે સિગ્મા fx કારણ કે આને તમે x કહી દો તો સિગ્મા fx તો મધ્યક કઈ રીતે મળે આની અંદર તો સેમ વસ્તુ કઈ રીતે તો કે x બાર મધ્યક ને સેના વડે દર્શાવાય છે x બાર વડે દર્શાવાય છે ઓકે ચાલો x બાર બરાબર શું થશે સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi શું થાય સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi આ એક્ઝામ્પલ દ્વારા સમજજો મધ્યક એકદમ સિમ્પલ સમજાય છે બરાબર તો આની અંદર સિગ્મા fi એટલે કે આવૃત્તિ અને અવલોકનનો ગુણાકાર અને એનો સરવાળો અને છેદમાં સિગ્મા fi ને n પણ કહેવાય છે આવૃત્તિનો સરવાળો તો બરાબર છે એટલે આને તમે શું કહી શકો છો n પણ કહી શકો છો તો n બરાબર 16 તો કિંમત મૂકોને તમને શું મળશે મધ્યક મળશે અને આજ આ રીતે જે મધ્યક મળ્યો એને કહેવાય છે સીધી રીતે મધ્યક મળ્યો અથવા તો પ્રત્યક્ષ બરાબર છે તો આની અંદર આપણે ચેપ્ટર ની અંદર મધ્યક શોધવાની ટોટલ 3 રીત જોશું કઈ કઈ સીધી રીતે મેળવેલો મધ્યક ધારેલો મધ્યક અને એક છે પદ વિચલનની રીતે મેળવેલો મધ્યક તો ત્રણે ત્રણ મધ્યક કે અંદર જવાબ એક જ સરખો આવશે કઈ રીતનો ક્યારે ઉપયોગ કરવો તો એ હું તમને શીખવાડું જો આ કિંમત એકદમ નાની હતી કે 1 2 3 4 5 આવૃત્તિ 3 4 6 7 2 તો ગુણાકાર કરવો બહુ સહેલો પડે પણ કદાચ આપણે જો 51 52 57 58 64 આવૃત્તિ કહી દો કે 90 91 92 102 104 તો એ બધાનો ગુણાકાર કરો કેવો પડે કંટાળાજનક થાય તો કોનો ઉપયોગ થાય તો કે ધારેલો મધ્યક તો હવે ધારેલો મધ્યક ની રીત કઈ રીતે કરવી તો એની વાત કરીએ આ લાસ્ટ માં એકવાર આપણે બધું જ જોઈ લેશું ઓકે પહેલા આપણે ત્રણે ત્રણ સૂત્ર જોઈએ સીધી રીત નું કઈ રીતે ધારેલો મધ્યક નું કઈ રીતે ચાલો તો હવે વાત કરીએ ધારેલો મધ્યક કઈ રીતે દર્શાવાય છે એના વડે x બાર વડે જ દર્શાવાય ધારેલો મધ્યક ની અંદર શું કરવાનું તો કે કોઈ એક અવલોકન ની કિંમત છે એને ધારી લેવાની ઉદાહરણ તરીકે આપું તમને માનો કે અવલોકન છે આવૃત્તિ છે હવે આ બધી વાત થાય એની પહેલા હજી એક સિમ્પલ વસ્તુ જોઈએ જ હતી કઈ તો કે વર્ગીકૃત માહિતી હોય માહિતી કેવા સ્વરૂપની હોય મેં જે તમને અત્યારે હમણાં લખી દીધી હતી એ અસતત પ્રકારની હતી કેવી હતી આ વસ્તુ ચોપડીમાં કહે છે નહીં કઈ અસતત અને સતત સેમા વર્ગીકૃત માહિતી અસતત એટલે કે પેલા તો સતત એટલે કે એ સમજી લો અસતત તરત ખબર પડશે 0 થી 10 છે 10 થી 20 છે 20 થી 30 છે આ રીતના જે વાત થાય એ બધી માહિતી સેમા આવે સતત ની અંદર આવે જ્યારે અસતત એટલે કે તો કે તમે એમ કહો કે 1 છે 5 વાર આવે બરાબર છે 1 2 3 આ રીતે અવલોકન આપેલા હોય તો એ સેમ આવશે અસતત હા વર્ગીકરણ કર્યું છે પણ કેવી કહેવાશે અસતત જ્યારે વર્ગ અંતરાલ ની અંદર આવતી હોય અને વર્ગીકરણ થયું હોય તો એ કેવી કહેવાશે સતત તો જો અસતત નો મધ્યક શોધવો હોય સિમ્પલ વસ્તુ છે અવલોકન ગુણ્યા આવૃત્તિ કરો અવલોકન ગુણ્યા આવૃત્તિ કરો આવી જશે પણ જો સતત માહિતી આપી હોય ને પછી એનો મધ્યક શોધવો હોય ઉદાહરણ તરીકે કહું તો અવલોકન છે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 એના માટે માનો કે આવૃત્તિ આપી છે 5 10 7 4 આ રીતે આવૃત્તિ આપી છે તો હવે મધ્યક શોધતી વખતે આ તો f થઈ ગયો હવે fx ક્યાંથી કાઢો x ક્યાંથી કાઢો તો એવું માનવામાં આવે છે કે કોઈ પણ વર્ગ અંતરાલની આવૃત્તિ તેના મધ્યમાં કેન્દ્રિત થયેલી હોય એવું માનવામાં આવે છે શું માનવામાં આવે છે દરેક વર્ગ અંતરાલની આવૃત્તિ તેના મધ્ય વર્ગને એટલે કે મધ્ય કિંમતને શું બોલું છું જોજો
કોઈ વર્ગ અંતરાલની આવૃત્તિ તેના મધ્ય કિંમતને નજીક મધ્ય કિંમત પર હોય એવું માનવામાં આવે છે એનો મતલબ એવો કે આપણે 0 થી 10 છે તો એની મધ્ય કિંમત શોધવાની સ્ટાર્ટિંગમાં શું કરવાનું મધ્ય કિંમત મધ્ય કિંમત કઈ રીતે મળે તો કે વર્ગની અધસીમા પ્લસ એ વર્ગની ઉર્ધ્વસીમા એના ભાગ્યા 2 એટલે તમને શું મળશે મધ્ય કિંમત મળશે હવે અધસીમા અને ઉર્ધ્વસીમા ની પાછી વાત આવી તો અધસીમા એટલે શું તો કે તે વર્ગની નીચલી સીમા એટલે કે 0 આપણે આ વર્ગની વાત કરતા હોઈએ તો અધસીમા 0 છે ઉર્ધ્વસીમા 10 છે આ વર્ગની વાત કરીએ તો અધસીમા 10 છે ઉર્ધ્વસીમા 20 છે પછી આપણે 9મા ધોરણમાં એક વસ્તુ એ પણ શીખી ગયા હોય તો કે અવર્ગીકૃતમાંથી આપણે વર્ગીકૃત માહિતી કરતા હોઈએ તો માનો કે એક અવલોકન એવું છે કે 20 કયું છે 20 તો આપણે 20 ને આમાં લેવું કે આમાં લેવું તો યાદ કરો એ 20 આપણે હંમેશા આ વર્ગની અંદર લેતા હતા આ બધું અત્યારે આવ નથી પણ આ બધું જનરલ બેઝિક વસ્તુ છે બરાબર તો મધ્ય કિંમત શું હતી સ્ટાર્ટિંગમાં તો મધ્ય કિંમત મળી ગઈ તો એ મધ્ય કિંમત જે મળશે એને શું કહેવાશે x કહેવાશે બરાબર છે તો આપણે અહીંયા સ્ક્વેર કોલમ મળશે x ની એટલે કઈ તો કે 0 થી 10 છે તો 5 10 થી 20 છે હવે જો 0 + 10 એટલે 10 ના છેદમાં 2 એટલે 5 10 + 20 30 ના છેદમાં 2 એટલે 15 હવે એક કઈ કરવાની જરૂર નથી કારણ કે બધાની વર્ગ લંબાઈ 10 10 નો તફાવત છે તો આમાં પણ કેટલાનો તફાવત હશે 10 10 નો બરાબર છે એટલે 5 15 25 35 આ રીતે મધ્ય કિંમત બની ગઈ હવે તો આપણને ખબર જ છે આ બે વચ્ચે શું થઈ જશે ગુણાકાર થઈ જશે એટલે કે fx મળશે ત્યારબાદ મધ્યકનો સૂત્ર મૂકશો એટલે તમને મધ્યક મળી જશે ચાલો તો મધ્યકની સ્ટાર્ટિંગ કરતા પહેલા આપણે સૌથી પહેલા શું મેળવશું મધ્ય કિંમત મેળવશું ઓકે ચાલો તો હવે સ્ટાર્ટ કરીએ આપણે વાત કે સ્ટાર્ટિંગમાં મેં તમને એક સૂત્ર તો બતાવી દીધું કયો પ્રત્યક્ષ સીધી રીત હવે આપણે કોની વાત કરવાની છે ધારેલા મધ્યકની વાત કરવાની છે ચાલો વર્ગ લઈએ કે 0 થી 0 થી નહીં 50 થી 60 60 થી 70 70 થી 80 80 થી 90 આવૃત્તિ લઈ લો 10 15 35 40 આ રીતે કોઈ આવૃત્તિ છે અથવા તો નાની આવૃત્તિ ચાલો 70 આ રીતે આવૃત્તિ છે હવે મધ્ય કિંમત સૌથી પહેલા શોધવાની તો x 50 અને 60 ની કેટલી થાય 55 ત્યારબાદ 65 75 ને 85 હવે તમે જો સીધી રીતે કરવા જાઓ એટલે કે બેનો ગુણાકાર કરો અને સરવાળો કરો એટલે કે આ બેનો ગુણાકાર કરો ત્યારબાદ બધાનો સરવાળો કરો તો દાખલાનો જવાબ થોડો મોટો થઈ જાય કંટાળાજનક થઈ જાય તો ત્યાં આપણે ઉપયોગમાં આવે છે ધારેલા મધ્યકની રીત બરાબર અને ચોપડીની અંદર એક જ દાખલો એવો છે કે જે સીધી રીતે થતો હોય ચોપડીનો સ્વાધ્યાયનો પહેલો દાખલો ઓકે ત્યારબાદ 8મો દાખલો જે છે એ થશે ધારેલા મધ્યકને બાકીના બધા જ દાખલા પદ વિચરણની રીતથી એકદમ સરળ છે જોઈએ આપણે પદ વિચરણ પણ પહેલા જોઈએ તો આની અંદર શું કરવાનું આવે તો કે કોઈ પણ એક જે મધ્ય કિંમત છે એને શું ધારી લેવાનું આવે છે એ એટલે કે તમારો ધારેલો મધ્ય એટલે કે આમાંથી કોઈ એક કિંમત ધારી લેવામાં આવે ને એને કહેવાય છે ધારેલો મધ્ય એટલે કે અહીંયા આપણે એ બરાબર શું ધારી લીધું 65 તો ધારેલો મધ્ય શું થયો 65 જો આ વસ્તુ બધું તમને કંટાળાજનક લાગતું હોય પણ આ વસ્તુ એકદમ બેઝિક છે આ વસ્તુ તમને સમજવા પડી ગઈ તો આગળ તમે કોઈ પણ દાખલા કરશો ક્યાં શું કરવું તમને તરત આઈડિયા આવી જશે બાકી તમે સૂત્ર ગોખીને પણ દાખલા કરી જ શકો છો ઓકે તો ધારેલો મધ્ય કે લઈ લો આપણે 65 હવે શું કરશું ઓકે d x - a x - a એટલે શું તો કે મધ્ય કિંમતમાંથી d ને બાદ સોરી a ને બાદ કરી દેવાનું એટલે આપણે નવો ચલ મળશે d 55 માંથી 65 જાય માઇનસ 10 65 માંથી 65 જાય 0 75 માંથી 65 જાય 10 85 માંથી 65 જાય 20 ઓકે હવે આ રાજુભાઈને ભૂલી જાઓ હવે કોને મગજમાં લઈ આવવાના d fd તો નવી કોલમ કઈ આવશે f ગુણ્યા d તો હવે તમે જો 55 ગુણ્યા 10 કરવા સેલ પડે કે 10 ગુણ્યા 10 15 ગુણ્યા 0 35 ગુણ્યા 10 17 ગુણ્યા 20 સેલ પડે તો કે આ વસ્તુ સેલી પડે બરાબર તો શું કરશું માઇનસ 100 0 350 17 2 34 એટલે કે 340
આ બધાનો સરવાળો કરશો એટલે કેટલો આવશે 590 ઓકે ચાલો થઈ ગયું હવે x બારનું સૂત્ર તો કે સૂત્ર કઈ રીતે આવશે તો સૂત્ર હું તમને બનાવતા શીખવું ચાલો તો સ્ટાર્ટિંગ કરી આપણે ચાલો પહેલા તો આપણે x માંથી ક્યાં હોઈએ ગયા d માં હોઈએ ગયા તો જો આપણે મધ્યક d બારનો શોધવો હોય એટલે કે d બાર શોધવો હોય તો શું થાય સિગ્મા fd ના છેદમાં સિગ્મા f થાય આઈ નથી લખતો ખાલી સિગ્મા fd ના છેદમાં સિગ્મા f થાય ઓકે સિગ્મા f d એટલે શું છે x માઈનસ a છેદમાં સિગ્મા f ચાલો છૂટું પાડી દેજો સિગ્મા સિગ્મા f x સિગ્મા f માઈનસ માઈનસ સિગ્મા f નો a સાથે હવે એક વસ્તુ વિચારો તમે કે 2 × 3 3 × 3 4 × 3 આ બધાનો સરવાળો કરવો તો આનો આ સરવાળો બીજી રીતે કરવા જાવ કેવી રીતે તો કે 3 ને કોમન લઈ લો તો અંદર શું વધશે 2 3 4 વધશે તો કઈક અહીંયા એ જ વસ્તુ છે કે એ જે છે એ તમારો અચળ પદ છે અચળ પદ એટલે કયું તો કે આ જે 3 એ કઈ છે ને કે તો એ બધામાંથી કોમન લઈ લો એટલે કે 12 લઈ લો તો અંદર શું વધશે સિગ્મા એ પદ વધશે ખાલી તો જો છેદ વિભાજન કરી દે આયે કે લઈ લો 12 જેમ અહીંયા લીધો 3 ઓકે અને ત્યારબાદ અંદરનો સરવાળો એટલે કે f નો સરવાળો સિગ્મા x સિગ્મા f કેન્સલ આ બાજુ શું છે d બાર સિગ્મા fx ને સિગ્મા સિગ્મા f એટલે શું થાય તો કે x બાર આ બાજુ શું આવ્યું a આ બાજુ શું આવ્યું d બાર x બાર બરાબર શું થઈ ગયું a પ્લસ d બાર એટલે કે a પ્લસ સિગ્મા ft ના છેદમાં સિગ્મા f તો હવે જે મધ્યક મે હોય x બાર ધારેલો મધ્યક લીધી છે એનું સૂત્ર શું આવ્યું તો કે a પ્લસ સિગ્મા fd ના છેદમાં સિગ્મા f તો સૂત્ર આવ્યું x બાર બરાબર a પ્લસ સિગ્મા fd ના છેદમાં સિગ્મા f ત્યારબાદ ધારેલો મધ્યક કેટલો હતો યાદ કરો 65 મૂકી દો અહીંયા 65 પ્લસ સિગ્મા fd કેટલું મળ્યું 590 ત્યારબાદ સિગ્મા f એટલે કે આ બધાનો સરવાળો બોલો કેટલો થશે 77 ઓકે તો 65 પ્લસ 590 ભાગ્યા 77 બોલ ભાઈ શું કરો યાર તો રાખો 7.66 હેલો 7.66 7.66 ઓકે તો મેનો સરવાળો કરશો તો 72.66 મધ્ય આવે તો આ થઈ ગયો ધારેલો મધ્ય ઓકે તો આ કઈ રીતે મેથડ થાય ધારેલો મધ્ય હવે આની આની અંદર હજી આપણે જો તો આડે d છે d ની અંદર કોમન વસ્તુ શું દેખાય તમને સામાન્ય અવયવ d માં શું છે 10 છે શું છે 10 અને તમારી વર્ગ લંબાઈ છે એ વર્ગ લંબાઈ પણ કેટલી છે 10 છે કેટલી છે 10 તો આનો અજ દાખલો થોડુંક એક્સપ્લેન કરી દઈએ ચાલો d બરાબર શું હતું -10 0 10 20 ઓકે તો આમાં નામત થોડુંક આગળ જઈએ એક્સ્ટ્રા ઓકે ચાલો તો હવે એક ચલ નવો લઈએ u તો u શું છે અહીંયા તો કે u છે તમારો d ના છેદમાં 10 અથવા તો d ના છેદમાં h h એટલે વર્ગ લંબાઈ અને d એટલે -10 0 10 20 આ જે છે તે તો d ના છેદમાં h એટલે કે 10 ના છેદમાં 10 તો -1 0 1 2 આવું થઈ ગયું બરાબર છે હવે શું હવે d ને ભૂલી જવાનો કોનો વારો લેવાનો u નો એટલે હવે કોલમ કઈ બનશે fu ની બનશે કઈ કોલમ બનશે fu 10 ગુણ્યા -1 -10 0 15 ગુણ્યા 0 35 ગુણ્યા 1 એટલે કે 35 17 ગુણ્યા 2 એટલે કેટલું થશે 17 2 34 તો -10 35 34 તો કેટલા આવશે 59 તો સિગ્મા fu કેટલો આવશે 59 તો કહેવાનો મતલબ શું કે દાખલો ધારેલો મધ્યક હતો એની કરતા પણ સહેલો થઈ ગયો ક્યારે મે છેદમાં 10 લઈ લીધા તો -1 0 1 2 આવી વસ્તુ આવી ગઈ બરાબર છે તો આ જે રીત થશે એને કહેવાશે પદ વિચલનની રીત
કઈ રીત કેવા છે નવી વાત આવી હવે પદ વિચલનની રીતે મધ્ય x બાર ચાલો હવે આનું સૂત્ર મેળવવાની ટ્રાય કરીએ તો આની અંદર સૂત્ર તમે મેળવો તો તમે જો હવે અહીંયા શું છે u છે હવે ઓલા દાખલાની અંદર શું કરવું આપણે ત્યાં ગયો અહીંયા શું સૂત્ર હતું x બાર બરાબર a plus sigma fd ના છેદમાં n હતું અહીંયા d શું હતો x minus a હતો બરાબર છે પદ વિચલન માં d શું છે x minus a ના છેદમાં a એટલે કે a વડે ભાગાકાર કર્યો ક્યાં અહીંયા તો સૂત્રમાં શું કરવાનો ગુણાકાર કરવાનો સમજ પડી તો x બાર બરાબર a plus sigma fd ના છેદમાં sigma f ગુણ્યા h તો આ થઈ ગયું પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર કઈ રીતે એવું મેં તમને આગળનું સૂત્ર તારી દીધું તો તમે જાતે ટ્રાય કરજો કઈ રીતે સૂત્ર બને છે મેં તમને એક સિમ્પલ વસ્તુ સમજાવી દીધી કે આ d x - a હતો આપણે h વડે એને અહીંયા ભાગાકાર કર્યો તો અહીંયા શું કરવો પડશે ગુણાકાર કેમ કરવો પડશે એ લોજિક તમારે આગળ જે સાબિત હતી એ રીતે તમારે જાતે ટ્રાય કરીને જોઈ લેવાનું ઓકે તો આ શું થઈ ગયું પદ વિચલનની રીતે મધ્યક શોધો તો બધી જ વસ્તુ છે એને આપણે એક સાથે લખી નાખ્યું ઓકે એટલે આઈડિયા રહે અને તમારે નોટ કરવું હોય તો પણ સારું પડે ચાલો આખા આ 15 મિનિટની બડબડ જે હતી એક સાથે કઈ રીત પહેલા સીધી પ્રત્યક્ષ પણ કહી શકો ત્યારબાદ ધારેલો મતલબ ત્યારબાદ પદ વિચલનની રીતે શું છે આ બધું શોધવાનું મધ્યક શોધવાની વાત છે આના માટે x બાર કઈ રીતે આવશે તો કે x બાર બરાબર ચાલો સીધી રીતે મધ્યકમાં x બાર આપણે સિમ્પલ વસ્તુ છે કયો સિગ્મા fx ના છેદમાં સિગ્મા f અથવા તો સિગ્મા fx ના છેદમાં n લખી દો હું અહીંયા i લખતો નથી અને તમારે લખવું હોય તો કઈ ખોટું નથી બરાબર છે તો આ સીધી રીતે થઈ ગઈ ચલો ધારેલો મધ્યકની અંદર શું આવી જશે x બાર બરાબર a plus sigma fd ના છેદમાં n અથવા તો sigma f લખો i લખો જેસી જિસકી સોચ ઓકે તો અહીંયા a શું છે ધારેલો મધ્યક છે સરસ શું છે ધારેલો મધ્યક ત્યારબાદ d શું છે તો કે x minus a પદ વિચલન ની રીતે વાત કરીએ તો પદ વિચલન માં x બાર શું છે a plus sigma ft ના છેદમાં sigma fi ગુણ્યા h h શું છે વર્ગ લંબાઈ છે શું છે વર્ગ લંબાઈ a શું છે ધારેલો મધ્યક ત્યારબાદ તેની વાત આવે d x minus હવે તમે ધારેલો મધ્યક જે છે એ કોઈ પણ લઈ શકો છો ઓલંગની અંદર તમે કોઈ પણ ધારેલો મધ્યક લઈ શકો છો એવું નહીં કે મેં મને 65 લીધો તો મારે 65 જ લેવો તમારી રીતે તમે કોઈ પણ હા ચાર જે આપેલા છે એ સિવાયનો બહારથી તમારે લાવવો હોય ઘરનો તો પણ લઈ શકો સમજ પડી પણ કેવો હશે બને ત્યાં સુધી એ કેવો રાખવાનો તો કે વચ્ચેનો રાખવાનો કેમ તો કે તમે જોયું હશે કે આપણે જ્યારે યુ મેળવીએ ત્યારે માઇનસ 1 0 1 2 આ રીતે ક્રમિક સંખ્યા મળી જાય ત્યારે જ્યારે તમે a ની પસંદગી અહીંયાથી મધ્ય કિંમતમાંથી કરી હોય અને પ્લસ સેન્ટર કર્યું હોય કોઈ વચ્ચેની કિંમત પસંદ કરી હોય તો આ રીતે મળી જશે કે દાખલો તમારો સેલો બની જાય એટલે a જે છે એ તમારી રીતે તમે કોઈ પણ તારીખે કરી શકો એ આપણે જેમ દાખલાની પ્રેક્ટિસ કરશું હું તમને કહેતો જઈશ કે કઈ રીતે તમારી a ની પસંદગી હોવી જોઈએ કઈ રીતે કરવી જોઈએ અને હા આ વસ્તુ જે છે ને કે સ્ટુડન્ટ બોખે છે આંખ બંધ કરીને દાખલો લખાય એટલે તમે છે ને આંખ બંધ કરીને જ્યારે પદ વિચલન પર કોઈ ધારા લખી જ નથી કે માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે પણ કઈ રીતે એવું એ તમને ખબર છે નહીં તો આપણે જેમ જેમ દાખલા કરશું એમ તમને પ્રેક્ટિસ થશે તો આ ટોટલ ત્રણ રીત મધ્યક શોધવાની સ્વાધ્યાય 14.1 ની અંદર મોસ્ટ ઓફ દાખલા હું કહું 90% 80% 80% દાખલા પદ વિચલન રીતે થશે એક દાખલો તમારો પહેલો સીધી રીતે અને આઠમો
સારી રમત એમની રીતે કરવો, સહેલો પડશે. બાકીના બધા સહેલા કઈ રીતે પડશે? બસ વિચાર કરી. ઓકે ચાલો, તો આપણે અરે ખોટી સી ગલતી કરતી, અહીંયા શું આવશે? યુ. તો અહીંયા પણ યુ, આ શું છે? એચ. બરાબર, આટલી ભૂલ નથી થતી તમારાથી, સોરી થઈ જાય છે. તો સિગ્મા એફઆઈ યુ અને સિગ્મા એફઆઈ આવશે, બરાબર, સેમ આ પદ વિચરણની. અને આની આ જ વસ્તુ જો આપણે હમણાં લખ્યું ત્યાં શું હતું? ડી ના છેદમાં એચ હતું, જ્યાં ડી બરાબર શું? એક્સ માઇનસ એ, અને નીચે એચ એટલે શું છે? વર્ગમૂળ. તો આ ત્રણ રીત થઈ મધ્યક શોધવાની. આને લીધે આપણે આખું સ્વાધ્યાય 14.1 નેક્સ્ટ લેક્ચરમાં પૂરું કરશું. ઓકે, તબ તક કે લીએ લાઈક શેર સબસ્ક્રાઇબ ભૂલવાનું નથી. જે પણ મિત્રોને જરૂર હોય કંઈક આ ચેપ્ટરને લગતું, તો એને બંને તે મેક્સિમમ શું કરવાનું છે? શેર. તો ચાલો, નમસ્કાર વિદ્યાર્થીઓ, ફરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.